ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના બનતા સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના સામે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે આજે બનેલી ઘટનામાં પાંડેસરામાં હતું ચાલકી વર્ષીય સોહેલ અંસારી ગેબન શાહ બાબાની દરગાહમાં દર્શન કરવા જતો હતો આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી मृतदेह ने पीएम अर्थे मोक कार्यवाही हाथ धरी से ये घटना है प्रेम नगर की ये पहरी नगर के आगे है वहाँ पे दरगाह के पास सभा गयी दरगाह पे सत्रह साल का लड़का था वो वो रोड क्रॉस कर रहा था दरगाह पे वो दर्शन करने गया हुआ था रोड क्रॉस कर रहा था तो कोई तो ट्रक वाले ने उसको उड़ा दिया और दरगाह पे उरस होता है एक तरह का मेला जो लगता है ना तो वो लगा हुआ था तो वही देखने के लिए गया दफ्धर जो चढ़ाते है ना दरगाह पे वो चढ़ाने के लिए मिले પોલીસ ને તો અંદર મૃતકા સંબંધે જબ્બાર પટેલે કહ્યું કે આ મારા સાળુ નો દીકરો હતો સત્તર વર્ષ હતો અભ્યાસ ન હતો કરતો પરંતુ વેલ્ડિંગ ના કામકાજ થી બે પૈસા કમાતો હતો પરિવારે એક ના એક આધાર ને ગુમાવી દીધો છે ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર માટે મદદરૂપ થવાય તેવી માંગ છે પોલીસની અને આરટીઓ વિભાગની નિષ્ક્રિયતા અને ઢીલી નીતિને કારણે શહેરમાં પ્રતિબંધિત સમયે પણ ભારે વાહનો બેફામ બનીને દોડતા હોય છે અને આવા વાહન ચાલકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને પ્રતિબંધનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કદાચ આવા અકસ્માતોના કિસ્સા ચોક્કસ રોકી શકાય એમ છે